वेलकम बैक। आगळनो जे लेक्चर हतो एमां आपणे स्वादुरसना उत्सेचको विशे चर्चा करी। स्वादुरसनी अंदर छ उत्सेचक आवेला होय छे। ट्रिप्सिनोजन, काइमोट्रिप्सिनोजन, प्रोकार्बोक्सीपेप्टिडेज, स्वादुपिंडનો એમાઇલેઝ, સ્વાદુપિંડનો લાઇપેઝ અને ન્યુક્લિએઝ આગળના ચાર ઉત્સેચકો હતા એના વિશે આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં। આ લેક્ચરની અંદર સ્વાદુપિંડના છેલ્લા બે ઉત્સેચકો સ્વાદુરસનો લાઇપેઝ જેને કહેવામાં આવે પેન્ક્રિયાટિક લાઇપેઝ અને ન્યુક્લિએઝ વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું। કઈ કારણે થયું કે બધા જે રસ છે સ્વાદુરસ રસ આંતર રસ બધા સ્રવિત થાય છે પકવા શ્રેણી અંદર જઠર પાક આવે છે આ ત્રણે ત્રણ રસ જે છે એના દ્વારા પકવા શ્રેણીમાં જે જઠર પાક ખોરાક જે છે એનું પાચન થઈ ગયું છે। ઓકે ચલો વાત કરીએ સ્વાદુ રસનો લાઇપેઝ છે એના વિશે। તો જુઓ સ્વાદુ રસનો જે લાઇપેઝ છે એ કરાવે લિપિડનું પાચન। લાઇપેઝ વિશે આગળ જે પિત્ત રસ છે એના પછી આપણે આના વિશે વિગતમાં ડિસ્કશન કરીશું। અત્યારે જુઓ ન્યુક્લિયસ વિશે। ઓકે ન્યુક્લિયસ શું કરશે તો ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિક એસિડ। ઓકે ન્યુક્લિક એસિડ એક પ્રકારનો પદાર્થ છે। ઓકે જે આપણા ખોરાકમાં હાજર હોય બે પ્રકારના ન્યુક્લિક એસિડ હોઈ શકે ડીએનએ ડીએનએ અને આરએનએ। ઓકે ડીએનએ ને કહેવામાં આવે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ અને આરએનએ ને કહેવામાં આવે રિબોન્યુક્લિક એસિડ। ઠીક છે આ બધા વિશે આવશે ચેપ્ટર 9 માં આવશે એના પછી 12 ની અંદર આપણે એક ચેપ્ટર જ છે ન્યુક્લિક એસિડ વિશે। ઓકે ચેપ્ટર 6 12 માં ડિટેલ માં આવશે। ઓકે જસ્ટ અત્યારે આપણે પાચનના સંદર્ભે જોઈ રહ્યા છીએ કે ડીએનએ આરએનએ ન્યુક્લિક એસિડ ખૂબ જ જટિલ મોટા અણુ છે એનું પાચન કઈ રીતે થતું હોય છે તો ન્યુક્લિક એસિડ જે છે એ ફેરવાય ન્યુક્લિયોટાઇડમાં ઓકે જે ઉત્સેચક ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોટાઇડમાં ફેરવે એ હોય ન્યુક્લિયેઝ। ઓકે ન્યુક્લિયેઝ તો જુઓ ન્યુક્લિયેઝ જે ઉત્સેચક છે એ ન્યુક્લિક એસિડ ખૂબ જ મોટો અણુ છે એને નાના અણુમાં ફેરવે છે। ઓકે એને નાના અણુમાં ફેરવે છે ન્યુક્લિયોટાઇડમાં। હવે ન્યુક્લિયોટાઇડ છે એ આગળ જતા ફેરવાય ન્યુક્લિયોસાઇડમાં સેમાં ફેરવાશે ન્યુક્લિયોસાઇડ। ઠીક છે ન્યુક્લિયોસાઇડ જે છે એ ફરીથી નાનો ઘટક ઓકે આ જે છે એ ફરીથી વિભાજન થાય છે। ઠીક છે નાના નાના ઘટકોનું નિર્માણ થાય। ઓકે ન્યુક્લિયસ શું છે ન્યુક્લિક એસિડ ને ફેરવશે ન્યુક્લિયોટાઇડમાં ન્યુક્લિયોટાઇડ આગળ જતા ફેરવાય ન્યુક્લિયોસાઇડમાં। આપણે પાચનમાં શું કરવાનું છે મોટા અણુઓ જે છે એને નાના અણુઓમાં ફેરવાના છે એ જ પ્રક્રિયા થઈ રહી છે। ઓકે જે રીતે તમને કહ્યું ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ ઓકે આ સાઇડ છે આ ટાઇડ છે યાદ રાખવાનું છે કે ટાઇડ ન્યુક્લિયોટાઇડ મોટો અણુ છે કમ્પેર ટુ ન્યુક્લિયોસાઇડ। ઓકે ઠીક છે તો ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિક એસિડ એ બધા વિશે ચેપ્ટર 9 માં આપણે ડિટેલ માં જોઈશું એઝ વેલ એઝ 12 ની અંદર ચેપ્ટર 6 છે એમાં પણ ડિટેલ માં આવશે। જસ્ટ અત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે પાચનના સંદર્ભે છે। ઓકે ચલો હવે વાત કરીએ છે પિત્ત રસ ની। પિત્ત રસ વિશે ડિસ્કશન કરી આપણે લાઇબ્રેરી ઉપર આવીશું। ઠીક છે ચલો તો જો બધું જ આવ્યું છે પિત્તરસ સ્વાદુરસ બધું આવ્યું છે। પિત્તરસ વિશે ખાસ યાદ રાખવાનું છે પિત્તરસનું નિર્માણ થતું હોય છે યકૃતમાં પણ એનો સ્ટોરેજ સંગ્રહ થતો હોય છે પિત્તાશયની અંદર। ઓકે પિત્ત પિત્ત આવે તો તમારે એમને વિચારી લેવાનું કે પિત્તરસનું નિર્માણ ક્યાં થાય એવો એમસીક્યુ પૂછાય। ઓપ્શન એ પિત્તાશય બી યકૃત સી સ્વાદુપિંડ ડી જઠર। ઓકે તો પિત્તરસ પિત્તાશય નહીં શબ્દ પકડવાનો છે કે શું પૂછ્યું છે નિર્માણ પૂછ્યું છે તો આવશે યકૃત પિત્તરસનો સંગ્રહ પૂછ્યું છે તો આવશે પિત્તાશય। ઓકે તો જે શબ્દ છે એ સરખી રીતે ક્વેશ્ચન વાંચવાનો દરેક શબ્દ જે છે એ સમજવાનો પછી સાચો ઓપ્શન હોય ટિક કરવાનો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જે નાની નાની ઇન્ફોર્મેશન હોય છે એ। ઓકે આ
આવી નાની ઇન્ફોર્મેશન હોય એક વર્ડ નહીં જોઈએ છે કે જેનું ટિક કરી લઈએ સીધા પાંચ પાંચ માર્ક જે છે ઉડી ગયા નેગેટિવ માર્કિંગ છે નેટમાં ઠીક છે તો સરખી રીતે ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો પછી સાચો ઓપ્શન છે એ ટિક કરવાનો ઓકે તો પી રસ જે છે એ શું છે યકૃતમાં નિર્માણ પામે છે યકૃત કોષો દ્વારા સંગ્રહ પામે પિત્તાશયમાં અને પછી યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા આવે છે ક્યાં પક્વાશયની અંદર ઠીક છે હવે જુઓ પિત્ત રસ જે હોય છે એનો સામાન્ય કલર થોડો યલોઇશ ટુ ગ્રીન હોય ઓકે યલો થી ગ્રીન વચ્ચેનો જે છે નોર્મલી પાકી ગયેલા જે લીંબુ હોય એનો જે કલર છે યલોઇશ ટુ ગ્રીન ઓકે એવો કલર હોય પિત્ત રસનો જુઓ પિત્ત રસની અંદર કયા કયા દ્રવ્યો હાજર હોય તો પિત્ત રસની અંદર હાજર હોય પિત્ત રંજકો પિત્ત રંજકો બે પ્રકારના પિત્ત રંજકો છે એકને કહેવામાં આવે છે બિલીરુબિન બિલીરુબિન અને બીજાને કહેવામાં આવે છે બિલીવર્ડિન ઠીક છે તો સૌથી પહેલા છે પિત્ત રસની રચનામાં પિત્ત રંજકો બિલીરુબિન બિલીવર્ડિન હાજર હોય પિત્ત ક્ષાર હાજર હોય પિત્ત ક્ષાર હાજર હશે એના પછી હાજર હોય છે ફોસ્ફોલિપિડ ફોસ્ફોલિપિડ ઓકે અને ચોથું જે હાજર હોય છે એ છે કોલેસ્ટેરોલ કોલેસ્ટેરોલ ઓકે તો આ જે ચાર દ્રવ્યો છે એ હાજર હોય છે તેમાં પિત્ત રસના બંધારણમાં ઓકે તો પિત્ત રસના બંધારણમાં મુખ્યત્વે ચાર દ્રવ્યો અથવા પદાર્થ હાજર હોય પિત્ત રંજકો પિત્ત ક્ષાર ફોસ્ફોલિપિડ અને કોલેસ્ટેરોલ જુઓ પિત્ત રસ જે છે એનામાં આ બધું હાજર છે પણ પિત્ત રસના બંધારણમાં એક પણ ઉત્સેચક હાજર નથી ઓકે પિત્ત રસના બંધારણમાં એક પણ ઉત્સેચક હાજર નથી જુઓ લાળ રસની અંદર બે ઉત્સેચક હતા જઠર રસની અંદર ત્રણ ઉત્સેચક સ્વાદુ રસમાં છ ઉત્સેચક આંત્ર રસમાં પણ જોઈશું આપણે બહુ બધી પ્રકારના ઉત્સેચકો છે ઓકે પાંચ છ પ્રકારના અને પિત્ત રસ જે છે એની રચનામાં ઉત્સેચક હાજર નથી હવે આપણે જોયું છે કે ઉત્સેચક જે છે એ પાચન માટે ખૂબ જ જરૂરી છે ઉત્સેચક જે પ્રક્રિયા છે એનો દર વધારશે ઓકે જોઈ શકો છો ઉત્સેચક મોટા ઘટકોને નાના ઘટકોમાં ફેરવે છે એ જ તો પાચન છે આમાં તો ઉત્સેચક જ નથી તો પિત્ત રસ પાચન માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તો જુઓ પિત્ત રસનો મેઇન રોલ હોય છે લિપિડના પાચનમાં કઈ રીતે તો પિત્ત રસનો મેઇન રોલ શું છે લિપિડના પાચનમાં જુઓ હવે લિપિડ ચરબી જે છે એ હોય પાણીમાં અદ્રાવ્ય ઓકે નોર્મલી તમને ખબર જ હશે પાણી છે એની અંદર તમે તેલ નાખો ઘી નાખો જે લિપિડયુક્ત પદાર્થ છે ચરબીવાળા પદાર્થ છે તો પાણી અને તેલ છે એ બંને એકબીજા સાથે મિક્સઅપ ના થાય ઓકે મતલબ એ બધા કેવા દ્રવ્યો છે પાણીમાં અદ્રાવ્ય દ્રવ્યો છે લિપિડવાળા જે પદાર્થો છે ઓકે તો લિપિડનું જે પાચન છે એ થોડુંક અલગ રીતે થતું હોય છે આ છે લિપિડનો મોટો ભાગ ઓકે આપણે ખોરાક ખાધું ઘી ખાધું છે ઓકે તો આ છે ઘીની અંદર આવેલ લિપિડનો અણુ લિપિડ જે છે એનો બંધારણ લિપિડ મોટા ભાગે જે પ્રકારના હોય છે એનું નામ છે ટ્રાય ગ્લિસરાઇડ ટ્રાયગ્લિસરાઇડ ઓકે તો લિપિડ મોટા ભાગે ટ્રાયગ્લિસરાઇડ પ્રકારના છે જે એક મોટો અણુ છે આપણે શું કરવાનું છે આ જે મોટો અણુ છે એને તોડી નાના નાના અણુઓમાં રૂપાંતરિત કરવાના છે તો જુઓ હવે આ જે મોટો અણુ છે ટ્રાયગ્લિસરાઇડનો આના ઉપર ઉત્સેચક આવ્યો ઓકે આના ઉપર ઉત્સેચક આવ્યો લેટ્સ સે આ જે ઉત્સેચક છે આને ટ્રાયગ્લિસરાઇડ લિપિડના અણુને તોડવા માટે આવ્યો એ છે લાઇપેઝ ઠીક છે યાદગાર મેં કહ્યું હતું કે જ્યાં જ્યાં લાઇપેઝ આવે તો લાઇપેઝ હંમેશા શું કરાવશે લિપિડનું પાચન ઠીક છે તો મોટો અણુ છે એને તોડવા માટે આવ્યો છે લાઇપેઝ ઓકે તો હવે જો મોટો અણુ છે તો લાઇપેઝ એની ફરતે આવી અને એને તોડવાનો ટ્રાય કરે છે પણ અણુ બહુ જ મોટો છે
કહેવામાં આવે નાના ગોલકો ઇંગ્લિશમાં કહેવામાં આવે મિસેલ્સ શું કહેવામાં આવે મિસેલ્સ ખાસ વર્ડ યાદ રાખવાનો છે ઇંગ્લિશ વર્ડ ગોલકો અથવા મિસેલ્સ ઘણી વખતે આ શબ્દ વાપરેલો હોય છે ઓકે તો મિસેલ્સ માં મોટો વાળો હતો નાના વાળોમાં રૂપાંતર કરી નાખી હવે આના ઉપર લાઈવ પેજ આવશે ઓકે આના ઉપર લાઈવ પેજ આવશે તો જુઓ સપાટીનો જે વિસ્તાર હતો એ વધી ગયો છે ઓકે ડાય અને મોનોગ્લિસરાઈડ જુઓ આ મોટો અણુ કયો
ओके जुओ આપણે કહેતા હતા એમાઇલેઝ એમાઇલેઝ સ્ટાર્ચ ને ફેરવે માલ્યુલ્સ માં બંધ તૂટેડે માં ઓકે પ્રોટીન જે છે પેપ્ટોન પ્રોટીઓજિસ માં ફેરવાય બંધ તૂટે તો મોટા ભાગે ઉત્સેચકો દ્વારા જે પ્રક્રિયા થતી હોય એમાં બંધ નું નિર્માણ થાય અથવા બંધ તોડવાનું કાર્ય થાય આપણે શું કરવાનું છે મોટો અણુ છે તેની વચ્ચેના બંધ છે કટ કરવા પડે ત્યારે નાના નાના અણુ બને ને ઓકે તો અહીંયા એ જ પ્રક્રિયા થાય છે સ્પિન સ્ટાર્ટ દ્વારા કોઈ બંધ નથી તૂટતા રાઈટ ઇઝ રાઈટ નાના નાના અણુમાં ફેરવાય છે જસ્ટ ઓકે હવે આ જે બધા છે રાઈટ ઇઝ રાઈટ ફોર રાઈટ ઇઝ રાઈટ ત્રણ અણુ બંધ તૂટ્યો બે ડાઈ ઇઝ રાઈટ બન્યા એક મોનો ઇઝ રાઈટ બન્યા ઠીક છે તો આ રીતે સ્વાદુ રસના લાઇપેઝ દ્વારા લિપિડ નું પાચન થાય છે કોઈ લિપિડ ના પાચન માટે બંને જરૂરી છે પિત્તરસ એઝ વેલ એઝ સ્વાદુરસ ખાલી લાઇપેઝ એકલો લિપિડ નું સંપૂર્ણ પાચન ના કરાવી શકે ઠીક છે તો આ વસ્તુ ખૂબ જ જરૂરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે ઓકે ચલો આગળ વસ્તુ આગળ વાત કરીએ તો લાઇપેઝ વિશે થોડી ડિટેલ માં તો જુઓ લાઇપેઝ જે હોય છે લાઇપેઝ પ્રકારના જે ઉત્સેચકો હોય છે એ ત્રણ જગ્યાએ હાજર હોય એક જુઓ મુખગુહાની અંદર પણ લાઇપેઝ નો સ્ત્રાવ થતો હોય છે મુખગુહાની અંદર લાઇપેઝ નો સ્ત્રાવ થતો હોય આ જે બોલું છું હવે જે સમજાવું છું એના વિશે બુકમાં ઇન્ફોર્મેશન નથી ઓકે મુખગુહાની અંદર એક ગ્રંથિ આવેલી છે ત્રણસો આવેલી હોય કઈ ગ્રંથિઓ લાલ ગ્રંથિઓ એના સિવાયની પણ મુખગુહાની અંદર એક ગ્રંથિ આવેલી છે જેને કહેવામાં આવે છે સિરોસા ગ્લેન્ડ જેને કહેવામાં આવે છે સિરોસા ગ્લેન્ડ સિરોસા ગ્લેન્ડ છે એ મુખગુહાની અંદર લિંગ્યુઅલ લાઇપેઝ લિંગ્યુઅલ લાઇપેઝ આ ઉત્સેચકનો સ્ત્રાવ કરે ઠીક છે જે લાઇપેઝનો એક પ્રકાર છે બીજું છે જઠર જઠર જઠરની અંદર આવેલી છે જઠર ગ્રંથિ અને જઠર ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતો હોય છે થોડીક માત્રામાં લાઇપેઝ એ લાઇપેઝનું સ્પેસિફિક નામ છે ગેસ્ટ્રિક ગેસ્ટ્રિક લાઇપેઝ ઓકે ગેસ્ટ્રિક લાઇપેઝ ત્રીજું છે ત્રીજા પ્રકારનો લાઇપેઝ જે સ્ત્રાવ થતો હોય છે સ્વાદુપિંડ દ્વારા યાદ કરો સ્વાદુપિંડ પોતાની રીતે જ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે ઓકે તો એના દ્વારા સ્ત્રાવ થતો હોય છે પેન્ક્રિયાટિક લાઇપેઝ ઓકે પેન્ક્રિયાટિક લાઇપેઝ અથવા સ્વાદુપિંડનો લાઇપેઝ તો જુઓ લાઇપેઝ ત્રણ જગ્યાએથી સ્રવિત થાય એક મુખગુહા લિંગ્યુઅલ લાઇપેઝ કહેવામાં આવે જઠરમાં આવેલો લાઇપેઝ ગેસ્ટ્રિક લાઇપેઝ કહેવામાં આવે સ્વાદુપિંડનો લાઇપેઝ પેન્ક્રિયાટિક લાઇપેઝ ઓકે જુઓ હવે લાઇપેઝ મુખગુહામાં બી છે જઠરમાં બી છે તો પાચન થવું જોઈએ લાઇપેઝ દ્વારા લિપિડ મુખ્ય મુખગુહા જઠર પણ બે વસ્તુ કામ કરે છે કઈ વસ્તુ તો પહેલી વસ્તુ આ કે મોટો અણુ હોય લિપિડનો ઓકે એને નાના અણુઓમાં ફેરવવો પડે અને નાના અણુમાં ફેરવાય કોના દ્વારા પિત્ત ક્ષાર જે છે એ તો અહીંયા જ આવે છે પક્વાશયમાં જ આવે છે ઠીક છે જઠરમાં પિત્ત રસ નથી મુખગુહામાં પિત્ત રસ હાજર નથી ઓકે તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આ બંને દ્વારા પાચન થતું હોય છે એક રીઝન કયું બીજું રીઝન જે છે એ છે પીએચ ઓકે આ બંને દ્વારા ઓછી માત્રામાં લિપિડનું પાચન થાય ખૂબ ઓછી માત્રામાં લિપિડનું પાચન થાય ઓકે બહુ નીગ્લેક્ટેડ અમાઉન્ટ કે 100% છે એમાંથી જસ્ટ 0.1% જેટલું લિપિડનું પાચન થયું ઓકે ઠીક છે તો ખૂબ ઓછી માત્રામાં લિપિડનું મોટા ભાગે સંપૂર્ણ જે પાચન છે એ બધું થતું હોય છે ક્યાં પકવાશયની અંદર કેમ કારણ કે પકવાશયમાં પિત્ત રસ આવે છે ઓકે અને પિત્ત રસમાં પિત્ત ક્ષાર છે જે આ પ્રક્રિયા કરાવશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ જે પ્રોસેસ છે ઓકે તો ખૂબ ઓછી માત્રામાં લિપિડનું પાચન થાય બે રીઝન કયા પિત્ત રસ નથી ક્યાં મુખગુહામાં અને બીજે ક્યાં જઠરમાં બીજું રીઝન પીએચ ઓકે આ જે લાઈફ
मात्रा में लेपित उत्पादन आना द्वारा मोटा भागना लिपिड नो पाचन थतुं होय छे। ओके, लिपिड नो पाचन 99% जेना द्वारा थशे ए छे स्वादुपिंड द्वारा। ओके, स्वादुपिंड नो पेनक्रियाटिक डाइजेस्ट। तो आ थोड़ी एक्स्ट्रा इन्फॉर्मेशन छे जे बुक मां नथी। ओके, तो आ बधुं खास याद राखवानुं। जुओ अहींया आपणा बंने रस विशे पूरुं थयुं। कया कया बंने रस? स्वादु रस, पित्त रस। कई रीते पाचन मां इम्पोर्टेंट छे, कई रीते एनो पाचन मां महत्व छे, बंने जोयुं। ओके, तो अहींया पूरुं थाय छे स्वादु रस अने पित्त रस। ओके, जुओ टोटल चार रस विशे भण्या। ओके, लाल रस, जठर रस, स्वादु रस अने पित्त रस। हवे लास्ट बाकी छे आंत्ररस। ओके, एना द्वारा खोराकनुं कई रीते पाचन थाय ए नेक्स्ट लेक्चरमां डिटेलमां जोईशुं। ओके, आई होप अहींया सुधी समजमां आव्युं होय। कोई भी पॉइंटमां खबर नथी पड्युं, फोन करी पूछी लेवानुं।